स्टूडेंट्स आपणे इंग्लिश में यूनिट फोर अवर हेल्पर्स आपणे अवर हेल्पर्स ना स्पेलिंगो बधा जोई पण गया अने समझी गया। हवे आपणे अहींया अभिनय गीत आप्युं छे एना आधारे आपणे समझिए कि आई एम अ टेलर मेकिंग क्लोथ्स स्टीच 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 माय मशीन गोज आई एम अ कोबलर मेंडिंग शूज Rat tat tat, it's just like new. I am a teacher teaching my class. Listen, sing and do. Let us learn. I am a porter baking pots. More pack color ready for your use. I am a traffic police. I stand just so. Letting traffic to move, helping people to go. એટલે કે અહીંયા આપણને શું કહેવા માગે છે બાળક મિત્રો, આપણે જે હેલ્પર્સના સ્પેલિંગ જોયા છે ને એ લોકો શું કામ કરે છે એ આપણે અહીંયા સમજવાનું છે કે આઈ એમ અ ટેલર, ટેલર એટલે આપણે જોઈ ગયા હતા કે ટેલર એટલે શું થાય છે દરજી, મેકિંગ ક્લોથ્સ, દરજી શું કામ કરે છે મેકિંગ એટલે કે બનાવવું અને ક્લોથ એટલે કે કપડાં, દરજી કપડાં સીવે છે, સ્ટીચ 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 એટલે કે સીવવું, શિવ એટલે પણ સીવવું થાય, મશીન એટલે કે આ જે સીવવાનો સંચો છે ને એનો સંચાની વાત કરે છે કે એનો સંચો સ્ટીચ 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 કરતો આગળ જાય છે. આઈ એમ અ કોબલર, કોબલર એટલે આપણે જોઈ ગયા કે કોબલર એટલે કે મોચી, મેન્ડિંગ શૂઝ એટલે કે તે ચંપલ બનાવે છે. હવે જ્યારે ચપ્પલ બનાવતો હોય એટલે એને પેલો જે હથોડો મારતો હોય એને સરખું કરવા તો ટટ 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 અવાજ આવતો હોય ને એ બનાવી દે, આપણા શૂઝ તૂટી ગયા હોય અને આપણે મોચીને આપીએ તો એ કેવા સરસ નવા જેવા બનાવી દે છે. તો અહીંયા એ જ કહે છે કે જસ્ટ લાઈક ન્યૂ, લાઈક એટલે કે એના જેવું એટલે કે નવા જેવા એને બનાવી દે છે. આઈ એમ અ ટીચર, ટીચિંગ માય ક્લાસ એટલે કે ટીચર એટલે કે શિક્ષક, અને એ શું કરે છે તો એ તો તમને બધાને ખબર છે કે ટીચર ક્લાસમાં ભણાવે છે. ભણાવવાની સાથે સાથે શું કરે છે એ લોકો, તો કે આપણે એ ભણાવે છે, અમે સાંભળીએ છીએ, ટીચર ગાય છે અને અમે એમની સાથે કાર્ય કરીએ છીએ અને બધા ભણીએ છીએ. ત્યારબાદ છે આઈ એમ અ પોટર, પોટર એટલે આપણે જોઈ ગયા કે કુંભાર, પોટર એટલે કે કુંભાર. બેકિંગ પોટ્સ, બેકિંગ પોટ્સ એટલે કે એ ઘડા બનાવે છે. મોલ્ડ, મોલ્ડ એટલે કે એને ઢાંચામાં ઢાળવું, એ નાન માટીનું હોય, ચીકણી માટી, એમાંથી એ કેવો સુંદર મજાનો એનો આકાર આપીને પછી એને બનાવે છે બેક. બેકનો મતલબ થાય છે કે અહીંયા જુઓ, આપણે માટલું બનાવ્યું અને એને માટીનું માટલું બનાવી અને એને તપાડ્યું તડકામાં અને પછી એમાં પાણી ભરીએ તો શું થશે, એ ઓગળી જશે, બધી માટી ઓગળી જશે પાણીમાં. પણ એવું નહીં, એ લોકો શું કરે કુંભાર લોકો, એને ભઠ્ઠામાં પકવે, પકવ્યા પછી એને કલર કરે અને કલર પછી રેડી ફોર યોર યુઝ એટલે કે આપણને વાપરવા માટે ઉપયોગી બની જાય છે. આઈ એમ અ ટ્રાફિક પોલીસ એટલે કે છે, અહીંયા જો આ ટ્રાફિક પોલીસનો ફોટો પણ આપેલો છે કે હું ટ્રાફિક પોલીસ છું. આપણે જો બાળક મિત્રો, આપણે બજારમાં જઈએ છીએ તો દરેક સર્કલ એટલે કે ચાર રસ્તા ઉપર સફેદ શર્ટ બ્લુ કલરનું પેન્ટ પહેરી અને પોલીસ ઊભા હોય છે કે જે વચ્ચે ઊભા હોય, ટ્રાફિકને આગળ પાછા જવામાં હેલ્પ કરતા હોય કે બહુ ત્યાં વસ્તી ભેગી ના થઈ જાય, ચાલતા લોકો હોય તો એમને પણ મદદ કરતા હોય છે જવામાં. તો એ ટ્રાફિક પોલીસ હોય, વચ્ચે ઊભા હોય છે. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ એટલે કે એ ટ્રાફિકને ભેગો ના થાય અને એને જવા માટે મદદ કરે છે, અને હેલ્પિંગ પીપલ ટુ ગો કે લોકોને જવામાં પણ તે મદદ કરે છે. યુનિટ ફોરમાં એક્ટિવિટી ટુ આપેલું છે, જુઓ અહીંયા વાંચો આપણે. હુ ઇઝ હી, હવે જુઓ બાળક મિત્રો અહીંયા શું આપ્યું છે, હુ, હુ એટલે કોણ, હુનો ગુજરાતી શું થાય, કોણ. સી એટલે કે તેણી, તેણી કોણ છે. જ્યારે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ ને બાળક મિત્રો, ત્યારે આપણને જવાબમાં વ્યક્તિનું નામ મળે છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો કે હુ ઇઝ સી, તે કોણ છે. સી ઇઝ મિસ સીમા શાહ, તે મિસ, મિસ એટલે કે
कुमारी। हवे आ समझवा माटे आपणे समझीशुं कि एम आर मिस्टर, मिस्टर एटले के श्रीमान। पछी एम एस मिस एटले के कुमारी जेना मेरेज न कर्या होय ए। अने बीजू आवे छे एम आर एस, एने कहेवाय छे मिसिस। શું કહેવાય છે? મિસિસ એટલે કે એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શ્રીમતી, પરણેલી સ્ત્રી હોય તો એની માટે મિસિસ વપરાશે। આ બાબતનું આપણે અહીંયા ધ્યાન રાખીશું। તો કે તેણીની કુમારી સીમા શાહ છે। વોટ ઇઝ મિસ સીમા શાહ? વોટ, વોટનો અર્થ થાય છે શું, એટલે કે સીમા શાહ શું છે? તો કે મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર, એટલે કે કુમારી સીમા શાહ એ એક ડૉક્ટર છે। સી ઇઝ ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલ એટલે કે દવાખાનું, અને ઇન આઈ એન ઇન એટલે કે અંદર, તેઓ તેમની હોસ્પિટલમાં છે। ત્યારબાદ બીજું આપ્યું છે અહીંયા હુ ઇઝ હી, હુ આપણે જોઈ ગયા, હુ એટલે કે કોણ, અને હી એટલે કે તે, તે કોણ છે? He is Mr. અજય પરમાર, તે મિસ્ટર એટલે કે શ્રીમાન અજય પરમાર છે। What is Mr. અજય પરમાર, એટલે કે અજય પરમાર શું છે? હવે જ્યારે આપણે વોટથી કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એ વ્યક્તિનો વ્યવસાય આપણે જાણી શકીએ છીએ। તો અહીંયા આવે છે કે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન। આપણે અહીંયા હેલ્પર્સના સ્પેલિંગમાં જોઈ ગયા કે પોસ્ટમેન એટલે કે ટપાલી, અને તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો કે એમની હાથની અંદર એક લેટર છે। હી ડિલિવર્સ લેટર એન્ડ પાર્સલ્સ, ડિલિવર્સ એટલે કે પહોંચાડવું, ડિલિવર્સ એટલે કે પહોંચાડવું, અને લેટર્સ એટલે કે પત્રો, અને પાર્સલ એટલે કે આપણે કોઈ વસ્તુ કોઈને મોકલીએ તો એને આપણે પાર્સલ કહીશું। એટલે કે પોસ્ટમેન ટપાલીનું કામ શું છે? તો એ લોકોને પત્રો અને પાર્સલ પહોંચાડે છે। અહીંયા જો આગળ છે હુ ઇઝ હી, હુ એટલે કે કોણ? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ, એટલે કે તે મિસ્ટર અમિત યાદવ છે। વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, એટલે કે અમિત યાદવ શું છે? તો કે અમિત યાદવ એ પોલીસમેન છે। હી કેચિસ ક્રિમિનલ્સ, કેચિસ, કેચ એટલે કે પકડવું, અને ક્રિમિનલ્સ, ક્રિમિનલ્સ એટલે કે બાળક મિત્રો ગુનાખોરો, એટલે કે જે ગુનાખોર લોકો છે એમને પોલીસ પકડવાનું કામ કરે છે। ત્યારબાદ અહીંયા બીજું ચિત્ર આપણને આપેલું છે, જો જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે હુ ઇઝ શી? શી ઇઝ મિસિસ સોહિની પટેલ, તે શ્રીમતી સોહિની પટેલ છે। વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ, મિસિસ સોહિની પટેલ શું છે? તો કે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, તે દરજી છે। સી સ્યુઝ ક્લોથ્સ, શ્યુ એટલે સીવવું, એસી ડબલ્યુ, શ્યુ એટલે કે સીવવું, અને ક્લોથ્સ એટલે કે કપડાં, ક્લોથ એટલે કપડાં, તેઓ કપડાં સીવે છે। ત્યારબાદ અહીંયા આપ્યું છે હુ ઇઝ હી, તો આપણે ચિત્ર જોઈને જ આપણને ખ્યાલ આવી જાય। હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ, તે મિસ્ટર જયમીન પારેખ છે। વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ, એટલે કે જયમીન પારેખ શું છે? મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર, બી એ આર બી ઈ આર, બાર્બર એટલે કે વાણંદ કહી શકો, તમે નાઈ કહી શકો, હજામ પણ કહી શકો। એ શું કરે છે? હી કટ્સ હેર, કટ એટલે કે કાપવું, અને હેર એટલે વાળ, તેઓ વાળ કાપે છે। ત્યાર પછીનું ચિત્ર આપણે જુઓ હુ ઇઝ સી, તેણીની કોણ છે? સી ઇઝ મિસિસ દીપા શર્મા, તેણીની શ્રીમતી દીપા શર્મા છે। વોટ ઇઝ મિસિસ દીપા શર્મા, એટલે કે દીપા શર્મા શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ, એન યુ આર એસ ઈ, નર્સ એટલે કે નર્સ, અને આપણે સાદી ભાષામાં કહીએ તો એને પરિચારિકા પણ આપણે કહી શકીએ। સી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ, ગીવ એટલે કે આપવું, મેડિસિન્સ, મેડિસિન્સ એટલે કે દવાઓ, અને સિક, સિક એટલે કે બીમાર, સિક એટલે કે બીમાર, અને પીઈઓ પીએલઈ પીપલ એટલે લોકો, તો નર્સનું કામ શું છે? બીમાર લોકોને દવા આપવાનું।
એની આગળ જુઓ બાળક મિત્રો આ ચિત્ર. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. એટલે કે તે કોણ છે? તો કે તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? કે કિશોરભાઈ સુથાર શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કારપેન્ટર. આપણે જોઈ ગયા આગળ કે કારપેન્ટર એટલે કે સુથાર. હી મેક્સ ફર્નિચર, FURNITURE, ફર્નિચર એટલે કે ફર્નિચર અથવા રાચરચીલું પણ એને કહી શકીએ. સુથાર શું કામ કરે છે? તો કે ફર્નિચર બનાવે છે. ત્યારબાદ અહીંયા જો, હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તે રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? રામજીભાઈ ચૌધરી શું છે? તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર, FARMER, ફાર્મર એટલે કે ખેડૂત. હી પ્લો ધ ફિલ્ડ, એટલે કે તેઓ ખેતર ખેડે છે. પ્લો એટલે કે ખેડવું અને ફિલ્ડ એટલે કે ખેતર. તેઓ ખેતર ખેડે છે. અને ત્યારબાદ છેલ્લું આપણને એક્ટિવિટી 2માં ચિત્ર આપેલું છે. જુઓ અહીંયા ગાડી, એક લેડી છે અને તે કંઈક ચલાવી રહી છે. હુ ઇઝ શી? તેણીની કોણ છે? શી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તેણીની શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? તે શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાઇલટ, તે પાઇલટ એટલે કે વિમાન ચાલક છે. શી ફ્લાઈઝ એરપ્લેન, તે વિમાન ચલાવે છે. તો તમારે પણ બાળક મિત્રો તમારા પુસ્તકની અંદર આ એક્ટિવિટી 2 વાંચવાની છે અને સમજવાની પણ છે. બાય બાય.